નડિયાદ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ભૂમાફિયાઓ બેખોફ થઈ ગયા હોય એમ હવે માજા મૂકે છે નડિયાદમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે જગ્યાઓ સરકાર હસ્તક્ષ અથવા સરકારી જમીન હોય તે સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો કરી અને પાકા મકાનો બનાવી બારોબાર વેચી મારવાની બાબતો પણ ખૂબ જ ધ્યાનમાં આવી છે આવી જ એક બાબત જોવા જઈએ તો નડિયાદના કિસન સમોસાના ખાંચામાં એક આવા છેતરપિંડી કરવાની સ્વભાવ ધરાવતા હોય તેવા એક વ્યક્તિએ કિસન સમોસાના ખાંચામાં નડિયાદ ખાતે કરોડોની જમીન સરકાર હસ્તક રહેલી છે તે જમીન પર અન્ય લોકોને એવું જણાવેલ કે આ જગ્યા મારી છે અને વિશ્વાસમાં લઈને મકાન બનાવીને બારો વેચી માર્યા પરંતુ જ્યારે આ મકાનનું દસ્તાવેજ કરવા માટે અને જે મકાન ગ્રાહકોએ આ મકાન લીધું છે તેમને એવી જાણ થતા કે તેઓ રહે છે તે જગ્યા સરકારી જમીન હોય એનો દસ્તાવેજ ના થઈ શકે તો તે બાબતમાં તેના સ્થાનિક રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને તેમની સાથે છેતરપિંડી થઈ છે તેવી તેમને ખબર પડી ગઈ છે તો આ બાબતને જિલ્લા કલેક્ટરે ગંભીરતાથી લેવી જોઈએ અને આવી સરકારી રેકોર્ડ પર જેટલી સરકારી જગ્યાઓ છે તેનું ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ જેના કારણે સરકારી કચેરીમાં બોલાતી ખાલી સરકારી પ્લોટ પર કોઈનો ગેરકાયદેસર કબજો કે બાંધકામ નથી તેનું પ્રમાણ મળી શકે અને સમગ્ર તપાસ દરમિયાન જો આવી સરકારી જમીનો પર કોઈનું ગેરકાયદેસર દબાણ કે ગેરકાયદેસર કબજો હોય તો તેવા કિસ્સામાં આવા લોકો વિરુદ્ધ લેન્ડ કરે બીજું કે દાખલ કરીને તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું નડિયાદની સમગ્ર જાગૃત પ્રજાનું કહેવું છે